वंदे मातरम विद्यार्थी मित्रों, ऑक्सफोर्ड स्कूल ऑफ साइंस अमरेली, धोरण आठ विषय सामाजिक विज्ञान प्रकरण नंबर एक। आज आपणो टॉपिक है सनदी सेवाओं। जे गवर्नर जनरल जर कॉर्नवॉलिस भारतनी अंदर आया त्यारे एमणे घणी सेवाओं शुरू करी थी, जेने सनदी सेवाओं तरीके ओळखवामां आवे छे। आ सनदी सेवाओंनी अंदर तेणे कया कया व्यवस्थित कार्यो कर्या हता जेनी वात आपणे करवाना छीए, तो गवर्नर जनरल जे कॉर्नवॉलिस हता ए भारतनी अंदर आया અને એમણે એક આ નવી સેવાઓની શરૂઆત કરી। તેણે પ્રથમ જે કંપનીના કર્મચારીઓ હતા, એ કંપનીના કર્મચારીઓ જે વેપાર કરતા હતા, એમના વેપાર કરવા પર એમણે પ્રતિબંધ મૂક્યો। એટલે કે કોર્નવોલિસે એક નવો ફેરફાર કર્યો અને એની અંદર એમણે સેવાઓ શરૂ કરી। એટલે કે પહેલાં વહેલાં એણે કંપનીના કર્મચારીઓ હતા જે વેપાર કરતા હતા, એમના વેપાર ઉપર પ્રતિબંધ મૂકી દીધો અને ભ્રષ્ટાચાર જે વિરુદ્ધ એમણે નિયંત્રણો પણ મૂક્યા। લીધે લોકો ભ્રષ્ટાચાર કરતા હતા એમના માટે એમણે નિયંત્રણો મૂક્યા। મહેસૂલ તંત્ર અને ન્યાયતંત્રને જુદા કર્યા અને કલેક્ટરને સ્વવેતન વ્યવસ્થિત સેવાઓ સોંપવામાં આવી। એટલે કે એ સમયની અંદર પણ કલેક્ટરની નિમણૂક કરવામાં આવી હતી। જે કલેક્ટર છે એનું મુખ્ય કામ શું હતું? સંકલન કરવાનું કામ હતું। એટલે કે મહેસૂલ વિભાગ હતો અને જે ન્યાયતંત્રનો વિભાગ હતો એ ગવર્નર જનરલ જે કોર્નવોલિસ હતા એમણે આ બંને તંત્રને જુદા કરી દીધા। એટલે કે પહેલાં બંને તંત્ર ભેગા હતા, એટલે કે અહીંયા મહેસૂલ તંત્ર એટલે કે કર ઉઘરાવવા માટેનું જે તંત્ર હતું એમને પણ અલગ કરી દીધું અને ન્યાય આપવા માટેનું જે તંત્ર હતું એમને પણ એમણે અલગ કરી દીધું અને એક નવા જ એક નવી જ પોસ્ટની એમણે શરૂઆત કરી। કલેક્ટર એટલે કે કલેક્ટરને જ એમણે સ્વવેતન વ્યવસ્થિત બધી જ પ્રકારની સેવાઓ સોંપવામાં આવી। હવે વેલેસલીએ ભારતીય સનદી સેવામાં બ્રિટનથી આવતા અધિકારીઓ માટે એક તાલીમ સંસ્થાની સ્થાપના કરી, જે કલકત્તામાં ફોર્ટ વિલિયમ કોલેજ તરીકે ઓળખાય છે। કલકત્તાની અંદર કિલ્લો જે ફોર્ટ વિલિયમ છે, એ ફોર્ટ વિલિયમ જે કિલ્લો હતો એને કોલેજ તરીકે એમણે સ્થાપિત કરી। એટલે કે બ્રિટનથી જે અધિકારીઓ આવતા હતા એ બ્રિટનથી આવતા અધિકારીઓ માટે એક તાલીમી સંસ્થાની એમણે સ્થાપના કરી કે જેની અંદર બ્રિટનથી જે અધિકારીઓ આવે છે એમને ત્યાં તાલીમ આપવાની અને તે કલકત્તાની અંદર જે ફોર્ટ વિલિયમ છે ત્યાં જ એ સંસ્થાની સ્થાપના કરવામાં આવી। એટલે એક નવા કોલેજની સ્થાપના કરવામાં આવી, એક નવી જ સંસ્થાની સ્થાપના કરવામાં આવી જેને ફોર્ટ વિલિયમ કોલેજ તરીકે ઓળખવામાં આવે છે। તો અહીંયા આપણને ખબર પડી ગઈ કે આ નવી જે સંસ્થા છે, નવી જે કોલેજ છે જેને ફોર્ટ વિલિયમ કોલેજ તરીકે ઓળખવામાં આવે છે, તેની એ એક તાલીમી સંસ્થા છે અને એની નિમણૂક કે એની સ્થાપના સેના માટે કરવામાં આવી હતી? તો બ્રિટનથી જે અધિકારીઓ આવે છે એમને તાલીમ આપવા માટે આ એક તાલીમી સંસ્થા હતી અને જેને ફોર્ટ વિલિયમ કોલેજ એવું નામ આપવામાં આવ્યું હતું। આ પહેલાં મોટાભાગની નિમણૂક ઈસ્ટ ઇન્ડિયા કંપનીના નિયામક મંડળ દ્વારા થતી હતી। તો આની પહેલાં શું થતું હતું? જ્યારે આ તાલીમી સંસ્થાની નિમણૂક થઈ ન હતી એ પહેલાં મોટાભાગની નિમણૂક કોણ કરતું હતું? તો આ જે તાલીમી સંસ્થાની નિમણૂક થઈ ન હતી એ પહેલાં મોટાભાગની નિમણૂક છે એ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એને એમના જે નિયામકો છે એ નિયામકની અંદર જે મંડળ છે એ મંડળ દ્વારા નિમણૂક કરવામાં આવતી હતી। ડેલહાઉસીના સમયમાં બ્રિટિશ સંસદે ઈસવીસન 1853ના સનદી ધારા અન્વયે સનદી સેવાઓમાં પ્રવેશ મેળવવા સ્પર્ધાત્મક પરીક્ષાઓ શરૂ કરવા હિમાયત કરી હતી। અત્યારે જેવી રીતે સ્પર્ધાત્મક એક્ઝામો લેવામાં આવે છે એમ જ્યારે ડેલહાઉસી નામનો જે અધિકારી છે જે અહીંયા ભારતની અંદર જ્યારે આવ્યો હતો અને ત્યારની વાત કરીએ તો બ્રિટિશ સંસદ છે અને 1853ની સાલની અંદર સનદી સેવાઓની અંદર જો તમારે પ્રવેશ મેળવવો હોય તો સનદી સેવાઓની અંદર
તમારે નિમણૂક મેળવવી હોય તો સ્પર્ધાત્મક પરીક્ષા છે એ પાસ કરવી પડે, એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષા શરૂ કરવા માટેની હિમાયત પણ એ સમયની અંદર કરવામાં આવી હતી. પછીથી ભારતીયો પણ આવી સનદી સેવાઓમાં સ્પર્ધાત્મક પરીક્ષા આપી અને જોડાઈ શકે તેવા નિયમો પણ કરવામાં આવ્યા. પહેલાં જ્યારે સનદી સેવાઓ હતી એ માત્ર બ્રિટનથી આવતા જે અધિકારીઓ છે એમના માટે જ કરવામાં આવી હતી, પણ પાછળથી આ સેવાઓની અંદર નિમણૂક મેળવવા માટે ભારતીયોને પણ સ્થાન આપવામાં આવ્યું અને ભારતીયોને પણ આવી સ્પર્ધાત્મક પરીક્ષા આપી અને આવી સેવાઓની અંદર જોડાઈ શકે એવા નવા નિયમો બનાવવામાં આવ્યા અને નિયમોની અંદર ફેરફાર કરવામાં આવ્યા. અંગ્રેજોએ ઈસવીસન 1850 સુધી ઉચ્ચ વહીવટીતંત્ર, નાગરિક સેવાઓ, સેના, પોલીસ અને ન્યાયતંત્ર જેવા મહત્ત્વપૂર્ણ વિભાગોમાં ઉચ્ચ હોદ્દાઓ પર માત્ર અંગ્રેજ અધિકારીઓની નિમણૂક કરી હતી. એટલે કે 1850 સુધી શું સ્થિતિ હતી? તો કે 1850 સુધી જે ઊંચા વહીવટ હતા અને ઊંચા વહીવટીય તંત્ર હતા એમાં નાગરિક સેવાઓ માટે, સેનામાં ભરતી માટે, પોલીસમાં ભરતી માટે, ન્યાયતંત્રની અંદર જેવા મહત્ત્વપૂર્ણ જે વિભાગો હતા અને એની અંદર જે ઊંચા ઊંચા હોદ્દાઓ હતા એની અંદર માત્ર અંગ્રેજોની જ નિમણૂક કરવામાં આવતી હતી. એટલે કે એ જ્યારે વહીવટ ચાલતો હતો ત્યારે આવી સેવાઓની અંદર માત્ર અંગ્રેજ અધિકારીઓને જ નિમણૂક આપવામાં આવતી હતી, ભારતીયનું તેમાં સ્થાન હતું નહીં. પોલીસની અંદર ભારતીયોને સ્થાન આપવામાં આવતું નહીં, નાગરિક સેવાઓ માટેના જે અધિકારીઓ હતા એમાં પણ ભારતીયોને સ્થાન આપવામાં આવતું નહીં. ત્યાર પછી ન્યાયતંત્રની અંદર જે ન્યાય કરવા માટે જે વ્યક્તિઓ બેસે છે અથવા તો એની અંદર જે વહીવટી કાર્ય છે એની અંદર પણ માત્ર અંગ્રેજોની જ નિમણૂક કરવામાં આવતી, તેમાં ભારતીયને સ્થાન મળતું નહીં. માત્ર સામાન્ય હોદ્દાઓ અને ઓછા પગારવાળી નોકરીઓ જેમ કે ક્લાર્ક અને સૈનિક જેવી નોકરીઓ પર ભારતીયોને નિમવામાં આવતા, જ્યારે ઊંચા હોદ્દાઓની અંદર અંગ્રેજોને બેસાડવામાં આવતા, જ્યારે સામાન્ય હોદ્દાઓ હોય અને એની અંદર ક્લાર્કની જોબ હોય, કોઈ સૈનિકની જોબ હોય તો એની અંદર જે નોકરી મેળવવા ઈચ્છતા હોય તો એમની અંદર ભારતીયોનો સમાવેશ કરવામાં આવતો, જ્યારે ઊંચા હોદ્દાની અંદર ભારતીયોને સ્થાન મળતું નહીં, માત્ર અંગ્રેજ અધિકારીઓને સ્થાન મળતું. ત્યાર પછી આવે છે લશ્કર. ભારતમાં બ્રિટિશ શાસન વિશિષ્ટ લશ્કર નીતિને કારણે અસ્તિત્વમાં આવ્યું હતું. તેનું લક્ષ્ય ભારત જીતવાનું તેમજ ભારતના આંતરિક વિદ્રોહોને દબાવવાનું અને બ્રિટિશ સામ્રાજ્યનો વિકાસ કરવાનું હતું. જ્યારે ભારતની અંદર બ્રિટિશ શાસન આવ્યું અને એમણે એક નવી નીતિ ઊભી કરી, લશ્કરી નીતિ, અને આ લશ્કરી નીતિનો મુખ્ય લક્ષ્ય શું હતું? તો કે ભારતને સમગ્ર રીતે જીતી લેવાનું અને આંતરિક એટલે ભારતની અંદર અંદરોઅંદર જે વિદ્રોહ થાય છે, અંદરોઅંદર જે યુદ્ધ થાય છે એને દબાવી દેવાનું અને બ્રિટિશ સામ્રાજ્યનો વધારેમાં વધારે વિકાસ કેવી રીતે કરવું એ જ અંગ્રેજોનો મુખ્ય લક્ષ્ય રહ્યો છે. આ ત્રણ લક્ષ્ય ઉપર અંગ્રેજ શાસન એટલે કે બ્રિટિશ શાસન ટકી રહ્યું છે. આ ત્રણ લક્ષ્ય ઉપર જ તેમણે કામ કર્યું છે અને આ ત્રણેય લક્ષ્ય ઉપર જ એમણે વિકાસ કરવાનું કામ કર્યું હતું. તેમાં એ સફળ નીવડ્યા હતા. કંપનીની સેનામાં અનેક ભારતીય સૈનિકો તરીકે જોડાયા. કંપનીએ પોતાની એક અલગથી સેના કરી હતી અને એ સેનાની અંદર ભારતીયોને સૈનિક તરીકે રાખવામાં આવતા હતા. કંપનીની સેનામાં અનેક ભારતીય સૈનિકો તરીકે જોડાયા. અંગ્રેજો જ એમાં માત્ર ઉચ્ચ અધિકારી બની શકતા. ભારતીયો લશ્કરમાં સુબેદારીથી ઊંચા હોદ્દો ધરાવી શકતા નહીં અને સૈનિકોને નિયમિતપણે માસિક પગાર મળતો હતો. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે લશ્કરનું નિર્માણ કરવામાં આવ્યું. આ લશ્કરનો મુખ્ય હેતુ જે હતો એ પણ આપણે જોયો કે ભાઈ આ લશ્કરનો મુખ્ય હેતુ શું હતો, કે ભારતને જીતવાનું છે, ભારતની અંદર જે અંદરોઅંદર વિદ્રોહો થાય છે એને દબાવી દેવાના છે અને બ્રિટિશ સામ્રાજ્યનો વધારેમાં વધારે ભારતની અંદર કેવી રીતે વિકાસ થાય
એ કામ જોવાનું આ લશ્કરનું હતું અને એમાં આ બ્રિટિશરો અંગ્રેજો સફળ પણ બન્યા હતા. ત્યાર પછી કંપનીએ પોતાની પ્રાઇવેટ એક સેના પણ બનાવી હતી જેમાં સૈનિકોની જરૂર પડતી હતી. એની અંદર ભારતીયોને સૈનિક તરીકે રાખવામાં આવતા હતા અને એ લશ્કરની અંદર કોઈ ઊંચો હોદ્દો છે એ ઊંચા હોદ્દાની અંદર ભારતીયોને સ્થાન આપવામાં આવતું નહીં. એ લશ્કરની અંદર ઊંચા હોદ્દાઓની અંદર અંગ્રેજોને સ્થાન આપવામાં આવતું હતું. એટલે કે અંગ્રેજો જ માત્ર ઉચ્ચ અધિકારીઓ બની શકતા હતા. જો કોઈ ભારતીયને ઉચ્ચ અધિકારી બનવું હોય તો એ બની શકતા નહીં. ભારતીયોને સેનાની અંદર જોડાવવું હોય તો એના માટે છૂટ આપવામાં આવતી, પણ એને માત્ર સુબેદાર એટલે કે સૈનિક બનાવવામાં આવતો હતો અને એ પણ દર મહિને માસિક પગાર દ્વારા એને સૈનિક બનાવવામાં આવતો. ત્યાર પછી પોલીસ વ્યવસ્થા પણ શરૂ કરવામાં આવી. લશ્કર જેટલું જ મહત્ત્વનું બ્રિટિશ પોલીસ તંત્ર પણ હતું. જેવી રીતે લશ્કરી નીતિ અપનાવવામાં આવી હતી તેવી જ રીતે પોલીસ તંત્ર પણ અંગ્રેજો દ્વારા બ્રિટિશ સરકાર દ્વારા ઊભી કરવામાં આવી હતી. જેની શરૂઆત કોણે કરી હતી? જેની શરૂઆત ગવર્નર જનરલ કોન વોલિસે કરી હતી. પરંપરાગત ભારતીય સામંતશાહી પોલીસ ખાતાની જગ્યાએ તેણે આધુનિક પોલીસ ખાતાની સ્થાપના કરી. પહેલાં આપણે ત્યાં પરંપરાગત ભારતીય સામંતશાહી પોલીસ ખાતું હતું એની જગ્યાએ આ કોન વોલિસ નામના જે ગવર્નર જનરલ હતા તેઓ જ્યારે ભારતની અંદર ગવર્નર જનરલ બનીને આવ્યા ત્યારે એમના દ્વારા આધુનિક પોલીસ ખાતાની શરૂઆત કરવામાં આવી હતી. જિલ્લા કક્ષાએ પોલીસ અધિકારી તરીકે જિલ્લા પોલીસ અધિક્ષક DSPની નિમણૂક કરી, વિભિન્ન જગ્યાએ પોલીસ સ્ટેશનની શરૂઆત કરાવી, તેના પર એક ફોજદારની નિમણૂક પણ કરવામાં આવી. તો કોન વોલિસ જ્યારે ગવર્નર જનરલ બનીને ભારત આવ્યા તેમણે આધુનિક પોલીસ ખાતાની સ્થાપના કરી અને દરેક જિલ્લા કક્ષાએ પોલીસ અધિકારી તરીકે જિલ્લા પોલીસ અધિક્ષક DSPની નિમણૂક કરવામાં આવી. આપણા જિલ્લાની અંદર પણ જિલ્લા પોલીસ અધિક્ષક છે, તો એવી રીતે દરેક જિલ્લાની અંદર આવા જિલ્લા પોલીસ અધિક્ષકની નિમણૂક કરવામાં આવી અને ઠેર ઠેર જગ્યાએ વિભિન્ન જગ્યાએ નવા નવા પોલીસ સ્ટેશનની શરૂઆત કરાવી, તેના પર એક ફોજદારની પણ નિમણૂક થઈ. ગામડાઓની અંદર શું થયું? ગામડાઓની અંદર ચોકીદારની નિમણૂક થતી. પોલીસ તંત્રમાં પણ ઉચ્ચ હોદ્દાઓ પણ માત્ર અંગ્રેજો જ રહી શકતા, ભારતીય સિપાઈ એટલે કે કોન્સ્ટેબલ કક્ષાએ કામ કરતા. અહીંયા પણ ભારતીયો સાથે અન્યાય કરવામાં આવતો. જેવી રીતે લશ્કરની અંદર માત્ર ને માત્ર અંગ્રેજો છે એ ઉચ્ચ અધિકારી બની શકતા, એવી જ રીતે પોલીસ તંત્રની અંદર આપણે જોઈએ તો પોલીસ તંત્રની અંદર જે ઊંચા હોદ્દાઓ હતા એના પર માત્ર અંગ્રેજો જ રહી શકતા હતા. જ્યારે ભારતીયોને પોલીસ તંત્રની અંદર સામેલ કરવામાં આવ્યા, નિમણૂક કરવામાં આવી, પણ એક સિપાઈ તરીકે અથવા તો એક કોન્સ્ટેબલ તરીકે જ એમને માત્ર કામ કરવાનું અને માસિક વેતનથી કામ કરવાનું નિમણૂક કરવામાં આવી. તો અહીંયા લશ્કર ની વાત કરીએ કે પોલીસ તંત્રની વાત કરીએ, લશ્કરી નીતિની વાત કરીએ, પોલીસ તંત્રની વાત કરીએ, તો બંનેની અંદર ભારતીયો સાથે અન્યાય થયેલો જોવા મળે છે. આપણો જ દેશ, આપણી જ ભૂમિ, અને છતાં આપણા જે ભારતીયો છે એમને નીચા હોદ્દાની અંદર રાખવામાં આવતા હતા, જ્યારે ઊંચો હોદ્દાની અંદર અંગ્રેજોની નિમણૂક કરવામાં આવતી હતી અને એમને ઊંચા પગારથી એમની નિમણૂક કરવામાં આવતી, જ્યારે આપણા ભારતીયો છે એમની નીચા પગારથી નિમણૂક કરવામાં આવતી હતી. હવે જોઈએ આપણે ન્યાયતંત્ર, ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરનાર કોણ હતા? ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરનાર વોરન હેસ્ટિંગ્સ હતા. ઈસવીસન 1773ના નિયામક ધારા અન્વયે ભારતમાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ. એટલે કે પહેલી વખત આ ન્યાયતંત્ર એવું શરૂઆત કરનાર હોય તો વોરન હેસ્ટિંગ્સ હતા અને 1773ની અંદર એક ધારો પસાર કરવામાં આવ્યો, એક કાયદો પસાર કરવામાં આવ્યો. એ નિયામક ધારા મુજબ ભારતમાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ. અંગ્રેજોએ ન્યાયતંત્રની અંદર દિવાની અને ફોજદારી એમ બે પ્રકારની કોર્ટની સ્થાપના કરી. તો એવી જ પ્રકારની કોર્ટ આજે પણ મોજૂદ છે. તમે કોર્ટની અંદર જશો તો તમને ત્યાં દિવાની કોર્ટ પણ જોવા મળશે, ફોજદારી કોર્ટ પણ જોવા મળશે. તો આ પ્રકારની કોર્ટની સ્થાપના અંગ્રેજો દ્વારા કરવામાં આવી હતી. કોન વોલિસ
જે હતા એમણે ઈસવીસન 1793માં ન્યાય વોઝ ન્યાય વ્યવસ્થામાં ખાસ પ્રકારના પરિવર્તનો કર્યા હતા. તેણે 4 પ્રાંતીય અદાલતો શરૂ કરી, તેમજ દરેક જિલ્લામાં જિલ્લા ન્યાયાધીશના વડપણ હેઠળ દીવાની અદાલતની સ્થાપના કરી હતી. ત્યાર પછી કોન વોલિસ આવ્યા અને કોન વોલિસે આ ન્યાય વ્યવસ્થાની અંદર ઘણા પરિવર્તનો કર્યા, ઘણા સુધારા કર્યા. 4 પ્રકારની પ્રાંતીય અદાલત શરૂ કરી, એટલે કે પ્રાંતની અંદર 4 અદાલતો શરૂ કરવી અને તેની અંદર દરેક જિલ્લો હોય અને દરેક જિલ્લામાં ન્યાયાધીશ હોય અને આ ન્યાયાધીશ હેઠળ એક દીવાની અદાલતની પણ સ્થાપના કરી. આ જિલ્લા અદાલતો ઉપર દીવાની અદાલતો સ્થપાય, જ્યારે જિલ્લામાં ન્યાયને નીચે રજિસ્ટ્રારની અદાલતો અને તેની તાલુકાની અદાલતો સ્થાપવાની નિમણૂક કરવામાં આવી. આ રીતે અદાલતોની નિમણૂક થઈ, અદાલતોની સ્થાપના થઈ. ન્યાયાધીશોને મુનસફ અને અમીન તરીકે ઓળખવામાં આવતા. એ વખતનું જે બિરુદ છે, મુનસફ અને અમીન, એવી રીતે તેને ઓળખવામાં આવતા હતા જેઓ ભારતીય ન્યાયાધીશ હતા. જોકે ભારતીય ન્યાયાધીશોની નિમ્ન સ્તરે નિમણૂક કરવામાં આવતી હતી. નિમ્ન સ્તરે એટલે કે નીચલા સ્તરે એમની નિમણૂક કરવામાં આવતી હતી. ભારતીયોને પણ ન્યાયાધીશની નિમણૂક આપવામાં આવતી હતી, જજની નિમણૂક આપવામાં આવતી હતી, પણ ખૂબ જ નિમ્ન કક્ષાની નિમણૂક આપવામાં આવતી હતી. તેણે તમામ માટે સમાન કાયદાની જોગવાઈ કરી. હિન્દુ અને મુસ્લિમ કાયદાઓને બદલે અંગ્રેજી કાયદા લાગુ કર્યા, એટલે કે હિન્દુ અને મુસ્લિમ કાયદાઓ બનાવવાના હોય એને બદલે અંગ્રેજી કાયદા લાગુ કર્યા. વિલિયમ બેન્ટિક, એમણે સૌ પ્રથમ વખત ભારતીયોને ન્યાયતંત્રમાં ઊંચા હોદ્દાઓ પર મૂકવાની શરૂઆત કરી. જ્યારે વિલિયમ બેન્ટિક ભારતના ગવર્નર જનરલ બનીને આવ્યા, ત્યારે તેમણે ભારતીયોને ન્યાયતંત્રની અંદર ઊંચા હોદ્દા પર લેવાની શરૂઆત કરી. એટલે અહીંથી આપણા ભારતીયોને ન્યાયતંત્રની અંદર જે ઊંચો હોદ્દો પ્રાપ્ત થવો જોઈએ તેની શરૂઆત થઈ, જેમની શરૂઆત કરનાર હતા ગવર્નર વિલિયમ બેન્ટિક. કલકત્તા, મદ્રાસ એટલે કે ચેન્નઈ અને મુંબઈમાં હાઈકોર્ટની સ્થાપના કરવામાં આવી. કાયદાઓ સ્પષ્ટ લેખિત સ્વરૂપે અમલમાં મૂકીને ઈસવીસન 1833માં આધુનિક કાયદાની શરૂઆત કરવામાં આવી. તો તમે વિદ્યાર્થી મિત્રો જોયું કે ન્યાયતંત્રની અંદર જે ન્યાયતંત્રની શરૂઆત કરનાર વોરન હેસ્ટિંગ્સ હતા અને એમણે સર્વોચ્ચ અદાલતની સ્થાપના કરી. ત્યાર પછી એમણે ન્યાયતંત્રની અંદર દીવાની અને ફોજદારી એમ બે પ્રકારની કોર્ટની સ્થાપના કરી. ત્યાર પછી કોન વોલિસ આવ્યા, એમણે 4 પ્રાંતીય અદાલતો શરૂ કરી અને જિલ્લાની અંદર જિલ્લા ન્યાયાધીશોની પણ નિમણૂક કરી. અને આ રીતે જિલ્લાના ન્યાયાલય નીચે રજિસ્ટ્રારની અદાલતો પણ શરૂ કરી અને તાલુકાની અદાલતો પણ શરૂ કરી. અને ધીમે ધીમે જે ભારતીયો છે એ ભારતીયોને અદાલતની અંદર ન્યાયાધીશો તરીકે એમને હોદ્દાઓ પણ આપવામાં, પણ ખૂબ નિમ્ન સ્તરના હોદ્દાઓમાં આપવામાં. પણ વિલિયમ બેન્ટિક જ્યારે ગવર્નર જનરલ બનીને ભારતની અંદર આવ્યા અને એમણે ભારતીય ન્યાયતંત્રની અંદર ઉચ્ચ હોદ્દાઓ પર ભારતીયોને નિમણૂક આપવાની શરૂઆત કરનાર હતા, જે હતા વિલિયમ બેન્ટિક. કલકત્તા, મદ્રાસ, જે ચેન્નઈ છે અને મુંબઈની અંદર પ્રથમ વખત હાઈકોર્ટની સ્થાપના કરવામાં આવી અને એના માટે જે કાયદાઓ બનાવવામાં આવ્યા એ કાયદાઓ સ્પષ્ટ લેખિત સ્વરૂપમાં અમલમાં મૂકવામાં આવ્યા અને 1833માં આધુનિક કાયદાની શરૂઆત કરવામાં આવી. બ્રિટિશ સરકારે આ રીતે ભારતના કાયદાના શાસનની સ્થાપના કરી, સૌને એક સમાન કાયદાની નીતિ અપનાવી. પહેલી વખત બ્રિટિશ સરકારે ભારતની અંદર કાયદા શાસનની સ્થાપના કરી અને સૌને એક સમાન કાયદો લાગુ પડે છે, કોઈને ઊંચ કે નીચ કાયદાની દ્રષ્ટિએ ગણવામાં આવતો નથી, એવી કાયદાની નીતિ અપનાવવામાં આવી. જ્ઞાતિ હોય, ધર્મ હોય કે કોઈ વર્ગ હોય, એ વર્ગને આધારે કાયદામાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવતો ન હતો. એટલે કે જ્ઞાતિ આધારિત, ધર્મ આધારિત, વર્ગ આધારિત કાયદામાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવાનો નહીં. સૌને માટે કોઈ પણ જ્ઞાતિનો હોય, કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ વર્ગનો હોય, કોઈ પણ જાતિનો હોય, બધાના માટે કાયદો એક સમાન હતો. સામાન્ય લોકો માટે પણ ન્યાયાલયના દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા. કોઈ ઉચ્ચ
વ્યક્તિ હોય, કોઈ નીચ વ્યક્તિ હોય, કોઈ સામાન્ય પ્રજા હોય, કોઈ ઉચ્ચ પ્રજા હોય, બધાને માટે ન્યાયાલયના દરવાજા ખુલ્લા કરી મૂકવામાં આવ્યા હતા. આપણે બ્રિટિશ વહીવટીતંત્રને આધુનિક વહીવટીતંત્ર કહી શકીએ, પરંતુ તેનો ઉદ્દેશ ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યને મજબૂત બનાવવાનો હતો. એટલે કે આ બ્રિટિશ વહીવટીતંત્રએ આધુનિક વહીવટીતંત્રની નિમણૂક કરી, આધુનિક વહીવટીતંત્રની સ્થાપના કરી, પણ તેનો ઉદ્દેશ તો માત્ર એક જ હતો, તેનો હેતુ માત્ર એક જ હતો કે ભારતની અંદર સમગ્ર બ્રિટિશ સામ્રાજ્યને મજબૂત બનાવવાનો અને સમગ્ર બ્રિટિશ સામ્રાજ્યનો વિકાસ કરવાનો હતો. એટલે ભારતીયો આ વહીવટીતંત્રનો પૂરતો લાભ લઈ શક્યા નહીં, કારણ કે તેમણે બધી જ જવાબદારી અંગ્રેજોએ પોતાને હસ્તક રાખી હતી. એટલે કે તે પોતે ભારતની અંદર આધુનિકતા અપનાવતા હતા, પણ એ આધુનિકતા શા માટે અપનાવતા હતા? કારણ કે બ્રિટિશ સામ્રાજ્યને મજબૂત બનાવવું હતું અને બ્રિટિશ સામ્રાજ્યનો વિકાસ કરવાનો એમનો મુખ્ય હેતુ રહેલો હતો. અને ભારતીય છે એ આધુનિક વહીવટીતંત્રનો લાભ લઈ શક્યા નહીં. અંગ્રેજો નિરંકુશ રીતે ભારતીયો વિરુદ્ધ આ કાયદાઓ દ્વારા વ્યવહાર કર્યો હતો. એટલે બ્રિટિશ શાસનથી ભારતમાં એક અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું અને પ્રબુદ્ધ ભારતીયોએ તેનો વિરોધ કર્યો. પ્રબુદ્ધ એટલે બુદ્ધિશાળી. જે ભારતની અંદર બુદ્ધિશાળી ભારતીયો હતા, જેમની પાસે નોલેજ હતું, જ્ઞાન હતું, તેમના અંદર એક અવિશ્વાસનું, એક અસંતોષનું વાતાવરણ ઊભું થયું હતું. કારણ કે તે લોકો જ્ઞાની હતા, પ્રબુદ્ધ હતા, બુદ્ધિશાળી હતા. તેઓ જાણતા હતા કે ભારતના જે લોકો છે એમની સાથે અન્યાય થઈ રહ્યો છે. ભારતની અંદર જે લશ્કરી શાસન ઊભું કરવામાં આવ્યું, જે પોલીસ તંત્ર ઊભું કરવામાં આવ્યું, ઉચ્ચ ન્યાયાલય ઊભું કરવામાં આવ્યું, એ એક સારી બાબત છે, પણ એની અંદર આખરે તો અંગ્રેજ અધિકારીઓને જ ઉચ્ચ હોદ્દાઓ પર નિમણૂક કરવામાં આવી, જ્યારે નીચલા હોદ્દાઓ પર ભારતીયોને સ્થાન આપવામાં આવ્યું. મહાત્મા ગાંધીએ લખ્યું છે કે ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો એ બંને અસ્વીકાર્ય છે, કારણ કે તેનાથી ભારતીય જનતાની સુખાકારીને બદલે બ્રિટિશ સ્વાર્થની પૂર્તિ થાય છે. અહીંયા મહાત્મા ગાંધી, જે આપણા બાપુ, આપણા રાષ્ટ્રપિતા, એમણે પોતે લખ્યું છે કે ભાઈ આ જે બ્રિટિશ શાસન છે અને જે આ વિદેશી કાયદાઓ છે એ ભારતના લોકો માટે તો ખરેખર અસ્વીકાર્ય છે, સ્વીકારી શકાય એવા નથી, કારણ કે આમાં ભારતના લોકોની કોઈ સુખાકારી વધતી નથી, ભારતના લોકોને કોઈ પણ પ્રકારનું સુખ પ્રાપ્ત થતું નથી. આમાં તો બ્રિટિશરો, અંગ્રેજો પોતાની સ્વાર્થ છે, એ પોતાની જે સ્વાર્થ વૃત્તિ છે એ અહીંયા સિદ્ધ થાય છે. અહીંયા કાંઈ ભારતીયોને ફાયદો થતો નથી. ભલે એણે લશ્કરી તંત્ર શરૂ કર્યું, પોલીસ તંત્ર શરૂ કર્યું, ન્યાયાલય વ્યવસ્થા શરૂ કરી, પણ એમાં ભારતીયો છે અને ભારતીયની જે જનતા છે, ભારતના જે લોકો છે, એમને કોઈ સુખાકારી મળતી નથી, એમને કોઈ સુખ સગવડતા મળતી નથી. અને આમાં તો બ્રિટિશના જે બ્રિટિશરો છે, જે અંગ્રેજો છે, એમની સ્વાર્થ, એમનો જે સ્વાર્થ છે એ અહીંયા સિદ્ધ થાય છે, એવું મહાત્મા ગાંધીએ લખેલું છે. એટલે આ વિદેશી શાસન અને આ વિદેશી કાયદો એ ભારતની જનતા માટે ખરેખર અસ્વીકાર્ય છે. એટલે કે આ વિદેશી શાસન અને વિદેશી કાયદો એ ભારતના લોકો માટે સ્વીકાર્ય નથી, એવું મહાત્મા ગાંધીએ લખ્યું છે. અને એના દ્વારા અંગ્રેજોની જે સ્વાર્થ વૃત્તિ છે એ સિદ્ધ થાય છે. એટલે કે અંગ્રેજો અહીંયા સ્વાર્થી સાબિત થાય છે અને એમનો મુખ્ય હેતુ એ સિદ્ધ થાય છે કે ભાઈ બ્રિટિશ શાસનને મજબૂત બનાવવું છે અને બ્રિટિશ શાસનનો સમગ્ર ભારતની અંદર વિકાસ કરવો છે. એટલે કે આખરે અહીંયા એનો હેતુ સિદ્ધ થાય છે. એટલે કે ભારતની પ્રજાની અંદર જે લોકો પ્રબુદ્ધ છે, જ્ઞાની છે, એવો જાણતા જ હતા કે ભારતના લોકોનું શોષણ થઈ રહ્યું છે, ભારતના લોકો કંગાળ બની રહ્યા છે અને ભારતના લોકોની અંદર એક અવિશ્વાસનું વાતાવરણ ઊભું થઈ રહ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રકરણ નંબર 1 આપણું પૂર્ણ થાય છે અને એમનું જે સ્વાધ્યાય છે એ સ્વાધ્યાય તમારે પાઠ્યપુસ્તકમાંથી જે
જે ટોપિક છે પાઠ્યપુસ્તકના એની અંદરથી અત્યારે હાલ પૂરતા જો તમને ગોતતા આવડે તો ગોતીને લખી લેજો. લગભગ બધા જ પ્રશ્નો મેં જોયા છે, આસાનીથી મળી જાય એવા છે. કારણ કે હાલ નવું પાઠ્યપુસ્તક હોવાને કારણે એનું કોઈ સ્ટડી મટીરિયલ્સ હજી મળ્યું નથી. એટલા માટે જ્યાં સુધી આપણને નવું સ્ટડી મટીરિયલ્સ ન મળે ત્યાં સુધી તમારે સ્વાધ્યાય છે એ લખવાનું છે, અને એ સ્વાધ્યાય તમારે પાકા ચોપડાની અંદર ઉતારવાનું છે, અને એ પણ તમારા પાઠ્યપુસ્તકની જે PDF આપેલી છે એની અંદરથી તમને એના પ્રશ્નોના જવાબ આસાનીથી મળી જાય. તો હોમવર્કની અંદર તમને આ સ્વાધ્યાય આપવામાં આવે છે, પૂરતી કોશિશ કરજો. નો આવડે તો એ પ્રશ્ન રહેવા દેજો, કારણ કે જ્યારે હું સ્ટડી મટીરિયલ્સ એનું મળી જશે ને તમને હું મોકલીશ તો ત્યારે તમે તેમાંથી લખી લેજો. તો અહીંયા આપણે પ્રકરણ 1 પૂર્ણ કરીએ છીએ.